केंद्र अने राज्य सरकारे वेट में घटाड़ो करता पेट्रोल अने डीजल जे ए हवे सस्तु थयुं छे। आपणी साथे आप क्या कहेंगे, पेट्रोल डीजल के प्राइस जो है वो कम हुए एंड दिवाली के समय? ये एक्चुअली दिवाली की हमें सबको एक भेंट है केंद्र सरकार की तरफ से, जो ड्यूटी कम होने की वजह से जो रेट कम हुआ है, एक्चुअली वो बहुत बड़ी खुशी की बात है और काफी बड़ी एक रिलीफ है। तो एक ये प्राइस कम होना एक पॉजिटिव साइन है और आई थिंक सो और प्राइस कम होने चाहिए तो सबको और खुशी होगी। तो कीमत हजू घटवी जोईए तो लोगों ने वधारे हजी राहत थशे। अने बीजा पण केटलाक लोको साथे वात करवानो प्रयत्न करीशुं के पेट्रोल डीजल नी जे किंमतो घटी छे एनाथी एमने केटली राहत छे। महिला होय तो महिला ने पहला पूछाय, पेट्रोल डीजल नो भाव घट्यो छे बेन, केटली राहत कही शकाय जनता माटे? राहत तो घणी छे, पण जो 10 दिवस में पाछा वधारशे तो राहत बधी बधाना ए थई जशे। તમને લાગે છે કે વેટ નો જે ડિમાન્ડ લોકોની પહેલાથી હતી, મતલબ પહેલા જ કરી દીધી હોત તો આ પરિસ્થિતિ નો થાય? પરિસ્થિતિ તો હવે શું કહેવાનું, ગવર્નમેન્ટ ને યોગ્ય લાગે એમ કરે છે, પણ બધું યોગ્ય સારું નથી, પબ્લિક રડે પણ છે। તહેવારના સામે કોને પૈસા બચાવવા ના ગમે તો આ એક ગૃહિણીની વાત છે, મહિલાની વાત છે। અહીંયા કેટલાક બીજા વ્યક્તિઓ પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમારું શું કહેવું છે, પેટ્રોલ અને ડીઝલની જે કિંમતો ઘટી છે એ કેવી રીતે જુઓ છો તમે? પેટ્રોલ અને ડીઝલની કિંમત જે અત્યારે જોવા જાવ તો 100 રૂપિયાની નીચે હોય તો વેલ એન્ડ ગુડ કહેવાય, અને બેટર છે કે અત્યારના મોંઘવારીના જમાનામાં 90 થી 100ની વચ્ચે રહે તો મધ્યમ વર્ગના માણસને ખરેખર સાનુકૂળતા રહેશે, સરકારનું જળવાશે, જોડે જોડે પબ્લિકનું પણ હિત જળવાશે। તો અહીંયા બીજા પણ કેટલાક છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તમારું શું કહેવું છે, પેટ્રોલ ડીઝલની જે કિંમત ઘટી છે એનાથી કેટલી રાહત મળશે? કોઈ રાહત તો મળવાની નથી, ચોખ્ખી વસ્તુ એ છે, બીજું કશું આગળ કેવું, હજુ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાનું છે। હજી 4 રૂપિયા વધાવશે, બીજા 2 રૂપિયા ઓછા કરશે, બીજું કશું નહીં થવા। અચ્છા, એટલે હજુ પણ વિશ્વાસ લોકોને નથી, કારણ કે ફરીથી ભાવ વધી શકે છે એવું લોકોનું કહેવું છે। અને આ જે પેટ્રોલ ડીઝલના ભાવ છે એને લઈને મિશ્ર એક પ્રતિસાદ પણ મળી રહ્યો છે, કેટલાક લોકો આને સારો નિર્ણય ગણાવી રહ્યા છે, પરંતુ લોકો એમ પણ કહી રહ્યા છે કે આજે ભાવ ઘટ્યા છે, ફરીથી ભાવ આગળ ન વધી જાય, અને જે તહેવાર છે તહેવારના સમયે પૈસા બચાવવા કોને ન ગમે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો બિહાર, ત્રિપુરા, આસામ સરકારે પણ ઇંધણના વેટ પર ઘટાડ્યો છે, જ્યારે રાજ્ય સરકારે પણ ઘટાડો કર્યો છે, ત્યારે સુરતમાં કેવો માહોલ છે, સુરતના લોકોનું શું કહેવું છે, આવો જોઈએ। છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ ડીઝલના જે સતત ભાવ વધી રહ્યા હતા તેને લઈને લોકો જે ત્રાહિમામ પોકાર્યા હતા, ત્યારે અચાનક જ સરકાર તરફથી દિવાળીના સમયે મોટી ગિફ્ટ આપી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે ઘટાડો થયો છે તેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ છે સતત વધી રહ્યો હતો, ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર પેટ્રોલની અંદર 11.50 રૂપિયા અને ડીઝલની અંદર 17.98 રૂપિયા જેટલો જે ઘટાડો થયો છે તેને લઈને ખુશી છે। લોકો પાસે જાણીશું શું કહી રહ્યા છે, કેવું છે, કારણ કે પેટ્રોલ ડીઝલના જે ભાવ ઘટ્યા છે શું કેવું છે? સર, ઘટ્યા તો છે પણ લાઈક એમાં કઈ મજા નથી સર, તરત જ પાછું નેક્સ્ટ વીક કે નેક્સ્ટ મંથ વધી જાય છે, એટલે કઈ મતલબ નથી સર। લાંબો ફરક પડ્યો છે, જે ઘટાડો છે લાંબો, યા સર લાંબો ફરક પડ્યો છે સર। બીજા કેટલાક લોકો છે, શું કહેશો, પેટ્રોલ ડીઝલનો ભાવ જે ઘટ્યો છે, પેટ્રોલની અંદર 11 રૂપિયા, ડીઝલની અંદર 17 રૂપિયા, ઘટે તો છે પણ પાછો તરત વધી જાય છે, આપણે ફરક તો પડવાનો છે નહીં, ખાલી એક અઠવાડિયામાં અપડાઉન થઈ જાય, કાં પહેલે લોકડાઉન પહેલા આપણે 70-75 હતું, તો કાં એનાથી 106 થઈ ગયેલું છે। કર્મચારી રોજ કામ કરવા વાળે ઉનકે લીધે ફરક નહીં પડ રહા કોઈ ભી, એ તો જોઈ શકાય છે કે લોકો વહેલી સવારથી જે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે કહી શકે રહ્યા છે, તેમની ઉપર ખુશી પણ એક ચહેરા ઉપર જોવા મળી છે, કારણ કે ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવની અંદર સતત જે વધારો થતો હતો તેને લઈને લોકોમાં એક ખુશી પણ જોવા મળી છે। શું કહેશો કાકા, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે? સારું કર્યું ગવર્મેન્ટે દિવાળી સામે,
લોકોને એક ગિફ્ટ આપી છે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડીને, એના કારણે મોંઘવારી પર થોડો કાબુ આવશે અને દિવાળીના હિસાબે ગવર્મેન્ટે સારું પગલું ભર્યું છે. જે રીતે કહી શકાય છે કે દિવાળીના સમયે લોકોએ જે પેટ્રોલ ડીઝલનો વધારે વપરાશ થતો હોય છે તેના કારણે સરકારે જે ભાવ ઘટાડ્યો છે તેના કારણે લોકો શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. કાકા શું કહેશો, પેટ્રોલ ડીઝલનો જે ભાવ સરકારે દિવાળીના સમયે ઘટાડ્યો? દિવાળીના સમયે લોકોને બોનસ આપ્યું સરકારે, બસ બીજું કંઈ નથી. એટલે કહી શકાય છે લોકોની અંદર એક ખુશી જોવા મળી છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર પેટ્રોલના 11 રૂપિયા જેટલો જે ઘટાડો થયો છે અને ડીઝલની અંદર 17 રૂપિયા જેટલો, એટલે અચાનક જ જે ઘટાડાને લઈને લોકોમાં એક ખુશી પણ જોવા મળી રહી છે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.